નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશે માહિતી મેળવશું. આની પહેલાં જે આપણે વિડીયો જોયા હતા તેમાં આ પ્રકરણને લગતા મુદ્દાઓ, દાખલા નંબર 1ની ખાલી જગ્યાઓ, દાખલા નંબર 2ની ખાલી જગ્યાઓ અને દાખલા નંબર 3 એ આપણે જોયા હતા. આજે આપણે હવે દાખલા નંબર 4 વિશે માહિતી મેળવશું. નીચેના પ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે કે કેમ તે શોધો. અને હવે તમને રકમ છે, રકમ જોઈએ. x બરાબર તમને 5, પછી 10, 20, 25, 40 છે અને વાયમાં લખેલું છે 40, 20, 10, 8 અને 4. તો સૌથી પહેલાં શું કરીશું, આને આપણે નામ આપીશું. 5ને આપીશું x1, 10ને આપીશું x2, 20ને x3, 25ને x4, 50ને x5, એવી જ રીતે વાયને y1, પછી 20ને y2, 10ને y3, 8 છે એને y4 અને 4 છે એને y5. આમ શું આપી દઈશું, નામ આપી દઈશું. પછી હવે શું કરશું, આપણે એની સૂત્રમાં કિંમત મૂકીશું. વ્યસ્ત પ્રમાણ છે એટલે એનું સૂત્ર શું આવશે, x1 ગુણ્યા y1. x1માં શું છે, આપણી પાસે 5 છે અને y1 છે કેટલા, 40. 5 અને 40નો શું કરીશું, ગુણાકાર કરીશું. તો 4 પીચા 20 અને 1 0. હવે એવી જ રીતે x2 ગુણ્યા y2. x2ની કિંમત આપણી પાસે કેટલી છે, 10 અને y2 કેટલા છે આપણી પાસે, 20. બંનેને શું કરીશું, ગુણાકાર કરીશું. 2 એકા 2 અને 2 0 એટલે જવાબ શું આવશે, 200 આવશે. એવી જ રીતે હવે x3 ગુણ્યા y3. x3 કેટલા છે આપણી પાસે, 20 અને y3 કેટલા છે, 10. તો 20 ગુણ્યા 10. 20 ગુણ્યા 10 કરો તો જવાબ કેટલો આવશે, 200. એવી જ રીતે હવે x4 ગુણ્યા y4. x4 છે કેટલા આપણી પાસે, 25 છે અને y4 કેટલા છે, 8. તો એની કિંમત મૂકીશું x4 માટે 25 અને y4 માટે 8. તો 25 ગુણ્યા 8 એટલે જવાબ શું આવે, 200 આવશે. એવી જ રીતે હવે x5 ગુણ્યા y5. x5 કેટલા છે આપણી પાસે, 50 છે. તો 50 લખીશું. y5 કેટલા છે આપણી પાસે, 4 છે. એને ગુણ્યા 4 લખીશું. 50 ગુણ્યા 4 એટલે જવાબ શું આવશે, 200 આવશે. તો આમાં x1 y1નો જવાબ પણ 200, x2 y2નો જવાબ પણ 200, x3 y3નો જવાબ એ 200, x4 y4નો જવાબ 200 અને x5 y5નો જવાબ પણ કેટલો આવે છે, 200 આવે છે. બધાનો જવાબ કેવો આવે છે, સરખો આવે છે. એટલે આપણે શું લખીશું, આ વ્યસ્ત પ્રમાણમાં છે. આ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે આ છે એ આપણને રકમ આપી છે. કેવી છે, વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં x માં શું આપેલું છે, 10, 50, 5, 25 અને 20. y માં શું આપ્યું છે, 10, 2, 20, 5, 4 અને 5. તો સૌથી પહેલાં શું કરી દેવાનું, આપણે એને 10 છે ને x1, 50 છે ને x2, 5 છે ને x3, 25 છે ને x4 અને 20 છે ને શું આપીશું, x5 નામ આપીશું. ત્યારબાદ હવે નીચે y છે તો 10ને y1, 2ને y2, 20ને y3, 4ને y4 અને 5ને y5 નામ આપી. શું હવે શું કીધું છે, વ્યસ્ત પ્રમાણ કીધું છે એટલે એનું સૂત્ર મૂકીશું. એના સૂત્ર મુજબ શું આવશે, x1 ગુણ્યા y1.
હવે એક્સ વન કેટલા છે આપણી પાસે 10 છે અને વાય વન છે એ પણ કેટલા છે 10 તો આપણે અહીંયા શું આવશે 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 કરો તો જવાબ શું આવે 100 આવે હવે એવી જ રીતે એક્સ ટુ ગુણ્યા વાય ટુ એક્સ ટુ કેટલા છે 50 છે વાય ટુ કેટલા છે 2 છે તો રકમ મૂકી માં કિંમત મૂકી છે તો 50 ગુણ્યા 2 50 ગુણ્યા 2 કરો તો જવાબ કેટલો આવશે 100 આવશે એવી જ રીતે હવે એક્સ થ્રી ગુણ્યા વાય થ્રી એક્સ થ્રી કેટલા છે આપણી પાસે 5 છે અને વાય થ્રી કેટલા છે આપણી પાસે 20 છે તો 20 ગુણ્યા 5 તો 20 ગુણ્યા 5 કરો તો જવાબ કેટલો આવે 100 આવશે તો 20 ગુણ્યા 5 બરાબર 100 એવી જ રીતે હવે એક્સ ફોર ગુણ્યા વાય ફોર હવે એક્સ ફોર કેટલા છે આપણી પાસે 25 છે તો 25 લખીશું અને વાય ફોર છે કેટલા છે 4 તો વાય ફોર માટે 4 25 ગુણ્યા 4 એનો ગુણાકાર કરીએ તો જવાબમાં આપણને શું મળશે 100 મળશે એટલે કે એનો પણ 100 જવાબ આવશે હવે એવી રીતે એક્સ ફાઈવ ગુણ્યા વાય ફાઈવ એક્સ ફાઈવ કેટલા છે 20 અને વાય ફાઈવ કેટલા છે 5 20 પીચા 100 તો આનો જવાબ પણ શું આવશે 100 આવશે તો આવી રીતે આપણે એક્સ વન વાય વન 100 એક્સ ટુ વાય ટુ 100 એક્સ થ્રી વાય થ્રી 100 એક્સ ફોર વાય ફોર 100 અને એક્સ ફાઈવ વાય ફાઈવ છે એ 100 એટલે આપણને જે બધા જ જવાબ મળ્યા છે એક્સ વનથી એક્સ ફાઈવ સુધીના બધે જ જવાબ કેવા છે 100 છે બધાના જવાબ સરખા છે એટલે કે આ વ્યસ્ત પ્રમાણમાં છે આ વ્યસ્ત પ્રમાણમાં છે હવે ત્યારબાદ આપણે ત્રીજો દાખલો જોશું ત્રીજા દાખલાની શું રકમ છે એક્સ માટે શું આપ્યું છે 20 25 30 70 90 વાયમાં 10 15 20 30 અને 40 પહેલાં શું લખી દેવાનું 20 છે તો ત્યાં એક્સ વન 25 છે ત્યાં એક્સ ટુ 30 છે ત્યાં એક્સ થ્રી 70 પાસે એક્સ ફોર અને 90 પાસે એક્સ ફાઈવ એવી જ રીતે વાયમાં 10 પાસે વાય વન 15 પાસે વાય ટુ 20 પાસે વાય થ્રી 30 પાસે વાય ફોર અને 40 પાસે વાય ફાઈવ લખી દેવાના હવે વ્યસ્ત પ્રમાણ કીધું છે તો વ્યસ્ત પ્રમાણ શું કરવાનું સૂત્ર લખીશું આપણે એનું સૂત્ર થશે એક્સ વન ગુણ્યા વાય વન એક્સ વન કેટલા આપ્યા છે તમને 20 વાય વન કેટલા છે આપણી પાસે 10 તો 20 ગુણ્યા 10નો ગુણાકાર શું આવશે 200 એવી જ રીતે હવે એક્સ ટુ ગુણ્યા વાય ટુ એક્સ ટુ કેટલા આપ્યા છે 25 અને વાય ટુ કેટલા આપેલા છે 15 આપેલા છે તો 25 ગુણ્યા 15 25 ગુણ્યા 15 કરીએ તો જવાબ કેટલો આવે છે આપણે 375 આવશે એવી જ રીતે હવે એક્સ થ્રી ગુણ્યા વાય થ્રી એક્સ થ્રી આપણી પાસે કેટલા છે 30 છે અને વાય થ્રી છે કેટલા આપણી પાસે 20 છે તો 3 દુ 6 અને પછી 2 શું આવશે 0 આવશે એટલે જવાબ આવશે 600 એવી જ રીતે હવે એક્સ ફોર ગુણ્યા વાય ફોર એક્સ ફોર કેટલા છે આપણી પાસે 70 અને વાય ફોર કેટલા છે આપણી પાસે 30 સાત તેરી 21 અને પછી 1 અને 2 શૂન્ય એવી જ રીતે હવે એક્સ ફાઈવ ગુણ્યા વાય ફાઈવ એક્સ ફાઈવ કેટલા છે આપણી પાસે 90 ગુણ્યા વાય ફાઈવ કેટલા છે આપણી પાસે 40 નવ ચો 36 અને પછી 2 શૂન્ય તો આમાં એક્સ વન પછી એક્સ ટુ વાય ટુનો એક્સ થ્રી વાય થ્રીનો એક્સ ફોર વાય ફોરનો અને એક્સ ફાઈવ વાય ફાઈવ બધાનો જવાબ કેવો આવે છે અલગ અલગ આવે છે એકમાં 200 એકમાં 375 એકમાં 600 એકમાં 2100 અને એકમાં 3600 આ બધાનો જવાબ કેવો આવે છે અલગ અલગ આવે છે એટલે આ વ્યસ્ત પ્રમાણમાં નથી આ વ્યસ્ત
પ્રમાણમાં નથી। ત્યારબાદ હવે આપણે ચોથો દાખલો જોઈએ। એક્સમાં કેટલા આપેલા છે તમને? આઠ, દસ, પંદર, સાઠ, એંસી। વાયમાં બત્રીસ, પિસ્તાલીસ, ત્રીસ, વીસ અને પચાસ। તો સૌથી પહેલાં આપણે શું કરીશું? અહીંયા નામ દઈ દઈશું। એક્સ વન, આઠને દસને એક્સ ટુ, પંદરને એક્સ થ્રી, સાઠને એક્સ ફોર અને એંસીને એક્સ ફાઇવ। એવી જ રીતે બત્રીસને વાય વન, પિસ્તાલીસને વાય ટુ, ત્રીસને વાય થ્રી, વીસને વાય ફોર અને પચાસને વાય ફાઇવ। હવે આપણે વ્યસ્ત પ્રમાણ શોધવાનું છે એટલે એનું સૂત્ર મૂકીશું। એક્સ વન ગુણ્યા વાય વન। એક્સ વન આપણી પાસે કેટલા છે? આઠ, અને વાય વન કેટલા છે આપણી પાસે? બત્રીસ। હવે આઠ અને બત્રીસનો ગુણાકાર કરતાં આપણે જવાબ શું મળશે? આપણને જવાબમાં મળશે 256। એવી જ રીતે હવે એક્સ ટુ ગુણ્યા વાય ટુ। એક્સ ટુ આપણી પાસે કેટલા છે? દસ છે। વાય ટુ કેટલા છે આપણી પાસે? પિસ્તાલીસ છે। હવે પિસ્તાલીસ ગુણ્યા દસનો ગુણાકાર કરો તો જવાબ શું મળશે? 450। એવી જ રીતે એક્સ થ્રી ગુણ્યા વાય થ્રી। તો એક્સ થ્રી કેટલા છે આપણી પાસે? 15 છે। વાય થ્રી કેટલા છે આપણી પાસે? 30 છે। તો 15 તેરી 45 અને એક શૂન્ય 30નું। એવી જ રીતે એક્સ ફોર ગુણ્યા વાય ફોર। એક્સ ફોર કેટલા છે આપણી પાસે? 60 છે। વાય ફોર કેટલા છે આપણી પાસે? 20 છે। બેનો ગુણાકાર 6 2 12 અને 2 0। એવી જ રીતે હવે એક્સ ફાઇવ ગુણ્યા વાય ફાઇવ। એક્સ ફાઇવ કેટલા છે? 80 છે। અને વાય ફાઇવની કિંમત શું છે આપણી પાસે? 50 છે। 80 અને 50 બેનો તો 8 5 40 અને પછી 2 0। તો હવે આપણને એક્સ વન વાય વનના 256, એક્સ ટુ વાય ટુના 450, એક્સ થ્રી વાય થ્રીના 450, એક્સ ફોર વાય ફોરના 1200 અને એક્સ ફાઇવ વાય ફાઇવના કેટલા? 4000 આપણને મળે છે। તો આ બધી રકમ આપણને જવાબ જે મળે છે બધાય કેવા? અલગ અલગ છે। એટલે આના માટે આપણે શું લખી શકું? આ દાખલા માટે આ વ્યસ્ત પ્રમાણમાં નથી। એટલે કે આ દાખલો છે એ રકમ છે એ વ્યસ્ત પ્રમાણમાં નથી। તો આપણો આયા દાખલા નંબર 4 છે એ પૂર્ણ થાય છે। અસ્તુ।